ला देऊ करी ना આપણે જીવનમાં ચાલુ હતું કર્મગાથા પૂજ્ય શ્રી મોટા રચિત 76મું પ્રકરણ જીવન 180મું પાનું આજે અને 19મી જાન્યુઆરી 2017 ગુરુવાર એમાં આપણે આવ્યા છીએ 182મું પાનું ભાગે આવેલ જે કર્મ કરતા યોગ્ય ભાવથી યોગ જીવન નો તે છે ચેતાવે પ્રાણ ભાગે આવેલું કામ ત્રણ બોલો ભગવાન ગમે એવી એ બોલી ભગવાન ભગવાન નો પ્રેમ મળે એવી પ્રભુ પ્રીતિ પ્રીતિ આપણને મળી છે ભગવાન ને ભગવાન નો પ્રેમ આપણને મળે એવી આમ બોલાય એમ હાલે મોટા અને ભાગે આવેલ જે કર્મ પ્રભુ ભક્તિ સમાનતા કરતા થાય તો જીવનને ભગવાનને વાળવા માટેનો જબરદસ્ત અવસર મળી જાય એ એક કર્મ થી પણ ભગવાન તરફ ભણાય છે એક કર્મ થી આપણે કરી એવી રીતે માયા આપણને રંજાડે અનેક જાતના દુઃખ એનો જે સામનો કરે એના શિકાર થી શક્તિ જેમને ખૂબ મળે દુઃખનો સહૃદયતાથી સ્વીકાર કરે અને સહજતાથી સહી લે તો પૂર્ણ ભાવ અને શક્તિ જીવનમાં ખૂબ ગુણ એટલે આના તમે એ બધું આપણા જીવનમાં ક્યારે આવે દુઃખને આપણે સહજતાથી સ્વીકારી છે અનેક જાતના દુઃખો એનો જે સામનો કરે સામનો કરવો એટલે એના શિકારથી શક્તિ જીવને ખૂબ શક્તિ આવી તો ગુણ ભાવ આવવાનો છે દુઃખમાં જે ઝઝૂમીને દુઃખથી પ્રાણ મેળવે એટલે જીવવાની શક્તિ મેળવે દુઃખથી શો તરી પાર જશે ભાવ જો વ્યક્તિ દુઃખથી પાર તરી સુખ તરફ લઈ જાય હવે શરૂઆત કરીએ 182ની અનેક રાગ અનેક રીતના દુઃખ આશા એના પ્રકાર છે જીવનમાં કેટલા પ્રકારના દુઃખો અનેક અનેક એ દુઃખોમાંથી જ આપણને નવું સત્ય જાણવું પડે મને આમ મારે કેમ આમ હશે ઓ કઈ કરવું આમ કેમ થઈ ગયા લાગે હાલો હવે હારા કરવું એમ કરીને વિખુટું પડે
એમને પ્રતિકાર જોડો ખાલી ખાલી તેના કરી તો ભેગા ભેગું જન્મ જન્માન ભેગું કોણ કોણ એ કરે આવતા જન્મે આપણે સુખી થવું હોય તો સુખ જ અને આવતા જન્મના સગાવાલા આ જન્મમાંથી નક્કી કરવા હોય તો કોણ કોણ હોય ભલી ગયું બધું આનંદ થતું ભેગા રહેવાનું જેને જોઈને આપણું મોઢું શું થાય નફરત થાય જોઈને મોઢું જોવું ગમે નહીં એ તો ભેગા ભેગા રહેવું એટલે વારંવાર રિપીટ એટલે કરું સાહેબ આમ એક થઈ જાય બે ચાર વાર બોલ્યા હોય હમણાં થોડાક દિવસ પ્રેમો પિક્ચર બંધ રહ્યું ભાવવાનું બંધ ગુણ ભાવવાનું કારણ કેટલું યાદ છે આ તો યાદ રાખે જ છે એટલે કારણ જેને કાનમાં મંત્ર આપી દે પછી બીજો એક સવાલ પણ મોટામાં રાખો કામ કરતો સદભાવ રાખો કોઈ પ્રત્યે આપણે હાથની વાત છે આ બધી હું ટ્રાય કરું છું તમે ટ્રાય કરો હે તો ખબર પડી જાય જીવન શેના માટે આપણને ત્યાં સુધી નહીં તો શું લાગશે ખાવા પીવા મજા કરવા માટે મજા આવી ગઈ મેં ગાડી લીધી હતી 1978 સ્વભાવ જીવવાનો સ્વભાવ કેવો 78 એટલે હું ફ્રી હોય કાકા એ બસમાં બસમાં 14 રૂપિયા પૈસા બચાવવાના નથી તો સમય પાછળ તમારી પાસે ના હોય તો જરૂર પડે ત્યારે મર્યાદિત વખત ત્યાર પછી મેં ગાડી વેચી દીધી સાચું આ જોઈએ જ નહીં વર્ષો તો મારે ઘરે ઉઠી એટલે આને જેટલા આવે એટલે તમારે વેચો માન નહીં જો મારે કામ નહીં ટાઈમ તો કંઈ કામ નહીં ને બતાવવાનું જ કામ બીજું ગાડી કંઈ કામ શો કામ ડોક્ટર ખાલો એ પણ એવો ખર્ચો આવે ત્યારે માથું પડી જાય ડોર પેન્ટિંગ પકડી જાય ને બપોર હોવું નહીં પણ પેલા ભાઈ જેમ બે બેડી જાય બીજું કઈ મગજ ના નાખ્યું મગજ એવું હોય દોઢ બેડી ના કેટલા રૂપિયા થાય ભાઈ 700 રૂપિયા થાય 700 એ સાલમાં 78 માં કેટલા લાગે અત્યારે એટલા બધા તમારે કામ ના થાય સર 600 રૂપિયા તો થાય ભાગ રમી નાખશું એવું બે પાંચ પોઈન્ટ એવા ભેગા છે ને ગાડી તમે આ જોઈએ જ નહીં ભારે પડી જાય ગાડી એટલે મેં તો કાઢી નાખ્યું આપણી આવકની મર્યાદામાં બે ઘર બધું આપવું બધું એ તમારે જમેલો તકલીફ આ સમજણ માટે કહું કે નકામા ખર્ચાથી ઘણી વખત આવા માણસો બચાવતા હોય આપણે આપણે જાગેલા હોય તો આપણામાં એ આ વસ્તુ આવે બાકી તો આવે નહીં હે બાકી તમે હા હા બધું કરો હરો ખાઓ મજા કરો કાંઈ વાંધો નહીં એવી જબરજસ્ત આવો કરવાનો
આપણે અત્યારે ઘણું કરવાનું બાકી વાપરાય છે મોકલવું. અને ઘણી વાર એ સ્થિતિ કે એક સમય એવો આવે કે એટલા ઉપર જ બધો આવી પડે. મારા અનુભવની વાત છે, કહેવું પડે, કરવું પડે. ત્યારે આપણે કંઈ બચાવ્યું નહીં, વિચાર શું થાય? વ્યાજ પરિબળની સામાથી એ બાકી એટલે 4% ભર્યા છે ત્યારે મકાન થયું છે. તમે કંઈ બોલો ને 4% પછી શું થાય? આપણે એ બધું કરવા માટે લૂંટફાટ શરૂ કરી ગમે ગમે પૈસા જરૂર છે. સમાજ તો પાકો જ ઓળખી દે. એક વાર આપણે કોઈ છેતરો, બે વાર છેતરો, ત્રીજી વાર આપણે છેતરા થાય પાકો પાકો હોય બીજે એટલે જ્યાં જ્યાં બચત થાય ત્યાં કરી લેવી. નકામું જ્યાં જતું જરૂરિયાત છે જુદી વાત છે, એ તો કરવું પડે. જરૂર વગરનું સમય આપણો ક્યાં બગડે ત્યારે આપણે બેને જવું જ છે. બેને મામા હાજર છે એ કેવું કેવા હોય નહીં મજા આપતી કપડ હોય છે કાકાને વાત કરી શાંતિલાલ ના સાધુભાઈ ના ફેમિલી માં બે જણા જાય દવાખાનું શાંતિ મળે. આપણે આવક ની મર્યાદા છે એ બધું કાકાને ખબર હોય એટલે પૂછે જવાબ આપવો પડે. નાની આવક વાળા થોડા છે આપણે, તમે ફેરા કરી ફેરા કરી બીજા બધા ફરે તો બધું બે નંબરથી જીવતા હોય એટલે આવક હોય એવું આવક હોય. આપણું છોકરું બીજું યાદ રાખવા જેવું બહુ શ્રીમંત ના છોકરા વાયરે સંગમાં ના આવી જાય એ ભાઈ બરબાદ થઈ જાય, પૈસા વધારે પગાર. હરિયો વસુખ ભાઈ પહોંચી ગયા સર? સુરત પહોંચ્યા? સલામત સલામત છે ને બધું? હા બાજ બાજ ભગવાન કૃપા ભગવાન ની હો કૃપા કૃપા. હા કોઈ એને કયો આવો આવો બે તો ગમે હવે અહીંયા. હા સાહેબ નમે કિંતુ રુદે પોતે પાછો સામર્થ્ય મંત્ર રહે ઝૂકીને જે ઉઠે છે તે સાચો ઉઠી શકે ખરો. કઈ વાત? હા વાણી બાપરી સાહેબ
ઘણી વખત હારી હારી જાય, નમે આમ નમવા નમ્યો પણ ઊભો થવા માટે નમે. આપણે ગિરનાર ચડતા હોય, ચડીશું ને, ગિરનાર ચડ્યા છે, ગિરનાર ચડતા હોય આપણે આમ સાવલી ટૂંક દેખાય કે દત્તાત્રી આમ સીધું જવાય છે. ત્યાં જવા માટે કેટલાય નીચે હોય, 200 પગને નીચે ઉતરવું પડે પછી ત્યારે પાછું જવાય છે. એમ છે આ બધું સાધના કરવા નીકળી ત્યારે ક્યારેક એમ લાગે આપણે નીચે જાય છે. નીચે જાય છે ને માટે ઉપર જવા માટે, કારણ કે આપણે કપરો બગાડે દત્તાત્રી નમે કિંતુ હૃદય પોતે પાછો સામર્થ્યવંત નહીં, શક્તિ શક્તિ ગુમાવે નહીં, આમ નમી જાય ઝૂકીને જે ઉઠે છે રેતથી સાચો ઉઠી શકે. નમ્રમાં નમ્ર હોય બધી હારે નહીં, લક્ષનું ધ્યાન ના ચૂકે મૃત્યુની એ ખરી પડે, જીવને જીત સાચી છે એવા જીવ ખરે રહે. મરી જવું પડે પણ લક્ષ ચૂકે નહીં એવો એ જીવન ઘડે, ગુણભાવ અનુકૂળ બનાવી શકે સાચી રીતે જીવન ઘડે. જજુ મે પાળવા પાર વિઘન એને મળ્યા કરે, તેજસ્વી બનવા જાજુ જાણવા તે છે. વિઘ્નો શેના માટે આવે? તેજસ્વી બનવા, તેજસ્વી બનાવવા માટે આવે. ઘડી જીવનને એવા શક્ય ધન્ય થતા, નિશ્ચય કર્યો એ પાડે એ જ જીવન ઘડે, એ જ જીવનને પામે એવા ધન્યતા જીવન. જે જે વેળા લડે ત્યારે શકે જાગ્યો ઉદય ખરું, પ્રભુને સાધ જે પાડે પ્રત્યક્ષ સહાય પામે. જે વખતે કઈ આડસ કઈ વચ્ચે લડે ત્યારે ભગવાન પ્રાર્થના કરીને મદદ માગી માગી લે. કાંટાના જૂથમાં ઉગ્યા ફૂલ તો સર્વને ગમે, કાંટામાં જ ફૂલ હોય ગુલાબને બધા બધાને ગમે ને. પૂજા અર્થે અર્પતા લોકો લડીને દુઃખ હોય એ વચ્ચે જીવન બને એમાં જ ભગવાન યાદ પૂજા છે અર્થતા લોભી, એમાંથી કાંટાની બાજુમાંથી ફૂલ લઈ પૂજા બપાય છે. કાંટાના જૂથમાં ઉગ્યા ફૂલ તો સર્વને ગમે, પૂજા છે અર્પતા લો નળીને પ્રભુમાં એને અર્પણ કરે. જીવજો જીવજો એવું યજ્ઞાર્થે પ્રભુ જીવન રીતે જીવવાનું ઓલા ત્રણ ભાઈ પાછો કર્મ આ રીતે બને ને તો યજ્ઞ પ્રભુનું જીવન એવું જીવજો, જીવવાને તમારામાં દો મને તમારામાં ગુણ ભાવ ને બધું આવી જાય તો મારે તમારી અંદર આવવાનું શક્યતા નથી. જો તમારામાં જીવવા મારે આવવું છે તો એટલું મને ધન આપો કે હું એમાં ધન ધન મતલબ સગવડ મને સગવડ કરી આપો. ગુણ ભાવવાળું ખોલ્યું બનાવો તો મારે તમારી અંદર આવીને રહેવું છે. પ્રાર્થના હું કરવું હોઈએ એ જો દ્રઢ નિશ્ચય કે ભગવાનને મારે ભાગે છેડા છો કે એમાં કંઈ લાડવાનું કહે કે એમાં તો તકલીફ બહુ હોય અત્યારે જે સંસારમાં છે એને હિસાબમાં નહીં બાપુ. એ ગાડી લેવી તો કેટલી તકલીફ પડે, તો ભગવાનને લેવું હોય તો એમને મળી જાય. પ્રાર્થના હું કરું હોઈએ રહેજો દ્રઢ નિશ્ચયથી, લીધેલું પાડવા પાર કામ રહો ખંતથી મથી. એ કામમાં પાર પાડવું દેવ પહોંચવાનું છે, રાગ દ્વેષ વડા પાડવાના છે. એના માટે મેં આ કરી હરિયો મોટા બાકી રહી ગયો છે મને તો થઈ ગયા બસ.
તો જરા અહીં આવશે, કારણ કે આનું છે, તારી કઈ આવી ગઈ અહીંયા, તો અંદરનો ભાગ છે.